पाठ नंबर एकड़ तगर ते सीखी गया। हवे गयो आवे छे पाठ नंबर एकड़ चौगर चौ। तो आज आपणे बधाज पाठ नंबर चौ सारी टेवो। कयुं शुं नाम छे पाठ नुं? पाठ चौ सारी टेवो। तो आज आपणे बधाज पाठ चौ सारी टेवो विशे शीखीशुं। तो अहींया जो कि सारी सारी टेवो केवी होय, तमे बधानी कई सारी हशे कोई कई खराब हशे, तो आपणे हमेशा सारी टेवो ज करवी जोईए, बराबर। खराब टेवो राखवी जोईए नहीं। तो कई कई सारी टेवो कहेवाय आपणी रोजिंदी प्रक्रियाओमां? तो एक तो सवारे वहेला उठवू। तो કેટલાક બાળકો મોડા સુધી સૂતા હોય છે, પરંતુ મોડા સુધી સૂવું જોઈએ નહીં, સવારે વહેલા ઉઠવું જોઈએ। સવારે વહેલા ઉઠવાથી આપણું શરીર સારું રહે છે, આપણને રોગ થતો નથી, નિરોગી રહે છે, આપણું શરીર તંદુરસ્ત રહે છે। તો સવારે વહેલા ઉઠવું તો એ કેવી ટેવ છે? સારી। પછી બ્રશ કરી ભૂલ ઉતારવી। તો સવારે વહેલા ઉઠી અને પછી શું કરવું જોઈએ આપણે? બ્રશ તમે બધા કરો છો ને, વેરી ગુડ। બ્રશ કર્યા વગર જમવું જોઈએ નહીં, ચા પીવી જોઈએ નહીં, હંમેશા બ્રશ કરી ઊલ ઉતારવી જોઈએ। આપણે જીભ સાફ કરીએ ને તો આપણને ક્યારે પણ દાંતની મોઢાની તકલીફ થાય નહીં, આપણું મોઢું ક્લીન થઈ જાય, સાફ થઈ જાય। તો હંમેશા બ્રશ કરવું જોઈએ નિયમિત રીતે। તો એ કેવી ટેવ છે? સારી। પછી વડીલોને પગે લાગવું। તો તમે બધા જ તમારા મમ્મી પપ્પા દાદા દાદીને પગે લાગો છો ને દરરોજ, તો હંમેશા શું કરવું જોઈએ? આપણાથી મોટા હોય આપણા વડીલો, એમને નિયમિત રીતે પગે લાગવું જોઈએ, એમને ખરાબ બોલવું જોઈએ નહીં। તો પગે લાગવું એ પણ કેવી ટેવ થઈ? સારી, વેરી ગુડ। પછી શું કરી રહ્યા છે છોકરાઓ? કસરત કરી રહ્યા છે। તમે બધા કરો છો કસરત? ના કરતા હો તો દરરોજ કસરત કરવી જોઈએ, હળવી। તમારે લોકોને હળવી કસરત કરવી જોઈએ, ભારે કરવી જોઈએ નહીં। કસરત કરવી એ પણ સારી ટેવ છે। કસરત કરવાથી આપણું શરીર હંમેશા સારું રહે છે, દિવસ સારો રહે છે, આખો દિવસ આળસ આવતી નથી, આપણે ફ્રેશ થઈ જઈએ છીએ। તો નિયમિત કસરત કરવી એ પણ સારી ટેવ છે। પછી સારી રીતે સ્નાન કરવું। તો સ્નાન એટલે નાહવું જોઈએ, તો હંમેશા સાબુથી ઘસી અને નાહવું જોઈએ। કેટલાક બાળકો નાના હોય અને ફટફટ નહીં અને બહાર આવતા રહે, કોઈ નાય કોઈ નાતા પણ નથી, પરંતુ દરરોજ ઘસીને નાહવું જોઈએ, આપણું શરીર ચોખ્ખું રાખવું એ પણ એ સારી ટેવ છે। પછી કાળજીપૂર્વક નિયમિત રીતે નખ કાપવા। તો આપણા નખ છે એ વધારીએ તો એમાં મેલ ભરાય અને એ પછી આપણે જમીએ ત્યારે એ મેલ આપણા પેટમાં જાય છે, પછી આપણને રોગ થાય। એટલા માટે શું કરવું જોઈએ? કાળજીપૂર્વક નિયમિત રીતે આપણા નખ કાપવા જોઈએ। નખ કાપવાથી આપણને ક્યારે પણ રોગ થતો નથી। તો નખ કાપવા અઠવાડિયામાં એક વખત નખ કાપવા જોઈએ તો એ સારી ટેવ કહેવાય। પછી ભગવાનને પ્રાર્થના કરવી। તો કેટલા બાળકો ભગવાનની પ્રાર્થના કરે છે અને પગે લાગે છે? લાગો છો ને બધા? વેરી ગુડ। તો ભગવાનને પણ આપણે પ્રાર્થના કરવી જોઈએ। આપણે ભણતી વખતે પહેલાં આપણે ભગવાનની પ્રાર્થના કરીને જ ભણીએ છીએ, ભણીએ છીએ ને? તો એ રીતે ઘરે પણ તમારે ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ। સવાર સાંજ બે ટાઈમ દુરાવતી થતું હોય ઘરમાં તો પગે લાગવું જોઈએ ભગવાનને। આપણને ભગવાને આટલો સરસ અવતાર આપ્યો છે તો આપણે પણ એમનું આભાર માનવું જોઈએ ને? તો ભગવાનની પ્રાર્થના કરવી એ પણ સારી ટેવ છે। પછી નિયમિત રીતે ગૃહ કાર્ય કરવું જોઈએ। ગૃહ કાર્ય એટલે હોમવર્ક।
રાખું છું ને ઘરે દરરોજ લખવા માટે, તો એ પણ દરરોજ લખવું જોઈએ, એમાં આળસ કરવી જોઈએ નહીં. ભણવામાં, ભણવાથી જ આપણે આગળ વધીએ છીએ અને આપણું ભવિષ્ય ઉજ્જવળ બને છે. માટે દરરોજ હોમવર્ક કરવું જોઈએ, સારી રીતે ભણવું જોઈએ, તો એ પણ કેવી ટેવ છે, સારી. પછી ટટ્ટાર બેસવું જોઈએ, તો કેટલાક છોકરાઓ માંકા વાળીને બેઠા હોય છે, તો ક્યારે એવી રીતે બેસવું જોઈએ નહીં, હંમેશા ટટ્ટાર બેસવું જોઈએ, જેથી આપણા માંકાઓ સારા રહે, સ્નાયુઓ સારા રહે, બરાબર. પછી જમતી વખતે ટીવી ન જોવી, તો એ પણ સારી ટેવ છે કે ટીવી ન જોવી જમતી વખતે. તો ઘણા બાળકોને જમતી વખતે ટીવી જોવા જોઈએ છે, તો એ ખરાબ ટેવ છે. ક્યારે પણ જમતી વખતે ટીવી જોવી જોઈએ નહીં, એ ખરાબ ટેવ કહેવાય. આપણી આંખો બગડી જાય. ટીવી હંમેશા દૂરથી જોવી જોઈએ, નજીકથી જોવી જોઈએ નહીં, બરાબર. પછી ડોયાવાળે પાણી લેવું, તો માટલામાં પાણી લેતી વખતે કાં તો માટલું ચકલીવાળું રાખવું જોઈએ, અથવા તો ડોયાવાળે ચકલીવાળું માટલું ન હોય તો હાથથી પાલામાં લેવું જોઈએ નહીં. હંમેશા ડોયો આવે છે પાણી ભરવાનો આંકડાવાળો, એ લેવો જોઈએ, નહીં તો શું થાય, આપણા હાથ ગંદા હોય તો પાણી મંગોળે અને એ પાણી પછી ઘરના બધા જ પીવે અને એમાં તમારા હાથનો મેલ જાય તો આપણે બીમાર પડી જઈએ. માટે પાણી હંમેશા ડોયા વડે લેવું, એ સારી ટેવ છે, અથવા ચકલીવાળું માટલું રાખવું, એ પણ સારી ટેવ છે. પછી રાત્રે વહેલા સૂઈ જવું, તો રાત્રે જેમ સવારે વહેલા ઉઠવું એમ રાત્રે વહેલા સૂવો, તો આપણે સવારે વહેલા ઉઠી શકીએ ને. રાત્રે મોડા સુધી જાગીએ તો આપણે વહેલા સૂઈ શકીએ નહીં. માટે રાત્રે શું કરવું જોઈએ, વહેલા વહેલા સૂઈ જવું જોઈએ, મોડા સુધી જાગવું જોઈએ નહીં, જેથી આપણે બધા જ સવારે વહેલા ઉઠી શકીએ, તો એ પણ સારી ટેવ છે વહેલા સુઈ જવું. તો આ બધી જ આપણી સારી ટેવ છે. એના સિવાય પણ કેટલીક સારી ટેવો કે બજારમાં જતી વખતે ક્યારે પણ રમકડા લેવામાં કે કોઈ વસ્તુ લેવામાં જીદ ન કરવી, એ પણ એક સારી ટેવ છે. ક્લાસમાં મસ્તી ન કરવી, એ પણ એક સારી ટેવ છે. કોઈના ઘરે જઈને મસ્તી ન કરવી, માર ઝૂડ ન કરવી ઘરમાં, મમ્મીને મદદ કરવી, આ બધી જ એના સિવાય ઘણી બધી સારી ટેવો છે. તો કઈ કઈ આવી, સવારે વહેલા ઉઠવું, બ્રશ કરવું, વડીલોને પગે લાગવું, નિયમિત હળવી કસરત કરવી, સારી રીતે નાહવું, કાળજીપૂર્વક નખ કાપવા, ભગવાનની પ્રાર્થના કરવી, નિયમિત હોમવર્ક કરવું, ટટ્ટાર બેસવું, પછી જમતી વખતે ટીવી જોવી જોઈએ નહીં, ડોયા વડે પાણી લેવું અને રાત્રે વહેલા સૂઈ જવું. તો આ બધી જ સારી ટેવો છે જેનું પાલન તમારે બધાએ કરવાનું છે. ઓકે, તો હવે તમારે શું કરવાનું છે, આપણે જે સારી સારી ટેવો વિશે શીખ્યા ને, એમાંથી કોઈ પણ 5 સ્ટીકરો તમારે તમારી નોટબુકમાં લગાવવાના છે, અથવા તો આમાંથી પ્રિન્ટ કઢાવી અને એમાં તમારે નોટબુકમાં લગાવવાના છે. તો ચલો, બધાને મજા આવી સારી ટેવો વિશે જાણવાની. વેરી ગુડ. તો હવે પાછા ફરીથી મળીએ.